भणीशु प्रकरण एक रासायणिक प्रक्रियाओं ने समीकरणों भाग पांच। तो मित्रों आगना पार्ट्स में आपणे भण्या रासायणिक प्रक्रिया एटले शू, रासायणिक समीकरणों, संतुलित रासायणिक समीकरण, असंतुलित रासायणिक समीकरण, असंतुलित रासायणिक ने संतुलित केवी रीते कराय तेना सोपानो। त्यारबाद आपणे भण्या रासायणिक प्रक्रियाओना प्रकारनो पहेलो प्रकार संयोगीकरण प्रक्रिया अने उष्माक्षेपक प्रक्रिया एटले शू। तो मित्रों ए पार्ट्स न जोया होय तो जोई लो। तो मित्रों आ वीडियो में आपणे भणीशुं विघटन प्रक्रिया। तो विघटन प्रक्रिया एटले शब्द उपरथी ज ख्याल आवे कि कोई प्रक्रियकमांथी નિપજોને તોડી તોડીને સરળ જે પદાર્થમાં આપવામાં આવે એટલે જે મળે સરળ નિપજો એને વિઘટન પ્રક્રિયા કહેવાય। તો મિત્રો અહીં એક પ્રવૃત્તિ આપી છે કે જેમાં ફેરસ સલ્ફેટ લેવાનું છે અને એને ગરમ કરવાનું છે, ત્યારબાદ એમાં શું ચેન્જીસ આવે છે તેની વાત કરી। તો આ સમીકરણ ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે ફેરસ સલ્ફેટ એટલે કે 2FeSO4 સોલિડ ફોર્મમાં છે, એસ છે એટલે એને ઉષ્મા આપવામાં આવે। જો અહીં ઉદ્દીપક હોય કે ઉષ્મા હોય તાપમાનમાં જે આપવામાં આવે, દબાણ આપવામાં આવે, તે બધું ક્યાં લખવાનું? તેની ઉપર નીચે લખવાનું છે। તો શું મળે છે આપણને? એક તો ફેરિક ઓક્સાઇડ Fe2O3 જે સોલિડ ફોર્મમાં છે, સલ્ફર SO2 સલ્ફર ડાયોક્સાઇડ SO2 ગેસ ફોર્મમાં, સલ્ફર ટ્રાયોક્સાઇડ SO3 જે ગેસ ફોર્મમાં આપણને મળે છે। તો આમ એક જ પ્રક્રિયકનું વિઘટન થઈને આપણને ત્રણ નિપજ મળી। તો મિત્રો અહીં શું કહે છે કે તમે ફેરસ સલ્ફેટને જેવું ગરમ કરશો તો ધીમે ધીમે વાયુ ને ધીમેથી નાક તરફ વાળવાનું છે, ધીમેથી જેવી રીતે તમે વાળશો એટલે તમને સ્મેલ આવશે સલ્ફર ડાયોક્સાઇડની, સલ્ફર ટ્રાયોક્સાઇડની। તો મિત્રો અહીં જે ફેરસ સલ્ફેટના સ્ફટિકના રંગનું પણ ફેરફાર થશે। તો મિત્રો એ પ્રયોગ તમને પ્રયોગશાળામાં કરાવશે જ। હવે વાત કરીએ તો આ પ્રક્રિયામાં આપણે જોયું કે એક જ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજો આપે છે, તો આ પ્રક્રિયા કઈ છે? વિઘટન પ્રક્રિયા। તો મિત્રો વિઘટન પ્રક્રિયા એટલે શું? તો એનો પણ એક પ્રશ્ન અહીં બને છે। તો ફેરસ સલ્ફેટના સ્ફટિકને ગરમ કરતા તેમાંથી પાણી દૂર થાય છે, સ્ફટિકનો રંગ બદલાય છે, તે ઉપરાંત ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડમાં વિઘટિત થાય છે, જ્યાં ફેરિક ઓક્સાઇડ છે તે ઘન છે, જ્યારે SO2 એન્ડ SO3 એ વાયુ છે। તો મિત્રો એક જે ફેરસ સલ્ફેટના સ્ફટિકમાંથી આટલા બધા નિપજો આપણને મળ્યા, તો કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં થતો વિઘટન વિવિધ ઉદ્યોગમાં ઉપયોગમાં લેવામાં આવતી એક અગત્યની વિઘટન પ્રક્રિયા છે। તો મિત્રો કેલ્શિયમ કાર્બોનેટ, યસ એટલે ચૂનાનો પથ્થર, તો CaCO3ને ઉષ્મા આપવામાં આવે એટલે આપણને શું મળે? CaO એટલે કે કળી ચૂનો બને અને CO2 કાર્બન ડાયોક્સાઇડ બને છે। તો મિત્રો આ એક અગત્યની વિઘટન પ્રક્રિયા છે। તો કેલ્શિયમ ઓક્સાઇડ ને ચૂનો કહેવાય, શું કહેવાય? ચૂનો, યાદ રાખજો। તમને પ્રશ્ન પૂછી શકે ભાઈ ચૂનાનું રાસાયણિક સૂત્ર કયું? તો કેલ્શિયમ ઓક્સાઇડ CaO કણી ચૂનો, બરાબર, જેનો ઉપયોગ સિમેન્ટની બનાવટમાં પણ થાય છે। તો અહીં ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહે છે। તો મિત્રો અહીં એક નવો પ્રશ્ન બને કે ઉષ્મીય વિઘટન એટલે શું? તો ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહે છે, યાદ રાખજો મિત્રો, ભૂલતા નહીં। નેક્સ્ટ છે એક પ્રવૃત્તિ આવી છે કે તમારે જ્યાં લેડ નાઇટ્રેટને ગરમ કરવાનું છે અને શું ચેન્જીસ આવે છે તેના વાત કરી, તેના વિશે માહિતી મેળવવાની છે। તો તમને કથ્થાઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થતો દેખાશે, તો અહીં શું પ્રક્રિયા થઈ? તો જોઈએ, લેડ નાઇટ્રેટને તેને ઉષ્મા આપીએ છીએ એટલે લેડ ઓક્સાઇડ પ્લસ નાઇટ્રોજન ડાયોક્સાઇડ પ્લસ ઓક્સિજન મળે છે। તો આમ એક લેડ નાઇટ્રેટમાંથી પણ આટલી બધી નિપજો મળી, તો આ શું થયું? સરળ નિપજમાં વિઘટન થયું એટલે આ એક વિઘટન પ્રક્રિયા છે। હવે મિત્રો એક પ્રવૃત્તિ 1.7 જે બહુ જ ફેમસ પ્રવૃત્તિ છે, તેમાં શું કરવાનું છે? આપણે પાણીનું વિદ્યુત વિભાજન રીતે હાઇડ્રોજન અને ઓક્સિજન મેળવવાના છે। તો મિત્રો શું કરવાનું છે? એક પ્લાસ્ટિકનો કપ લેવાનો છે, તેમાં છિદ્ર કરવાનું છે, તેમાં બે કસનળી પાણી, પછી એનોડ અને કેથોડની જોડે જોઈશે આપણે 6 વોલ્ટની વિદ્યુતીય કોષ,
विद्युत ध्रुवो પાણીમાં ડૂબે તે રીતે કપમાં પાણી ભરવાનું છે. મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા નાખીશું એટલે વિદ્યુત વિભાજન દ્રાવણ મળી જશે. ત્યારબાદ આપણે ચાલુ કરવાની છે બેટરી. બેટરી ચાલુ કરશો એટલે અંદર પરપોટા ઉત્પન્ન થશે એનોડ અને કેથોડમાં. તો એનોડમાં મળશે આપણને ઓક્સિજન અને કેથોડમાં મળશે આપણને હાઇડ્રોજન. તો અહીંયા કદાચ એક માર્ક્સમાં આવ્યું હતું એવો પણ પ્રશ્ન બને કે પાણીના વિદ્યુત વિભાજનમાં એનોડ પર કયો વાયુ ઉત્પન્ન થાય. તો એનોડ પર કયો વાયુ ઉત્પન્ન થાય? ઓક્સિજન. કેથોડ પર કયો વાયુ ઉત્પન્ન થાય? તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આવું ઇનકેસ કોઈ ક્વેશ્ચન બી પૂછાઈ શકે છે. તો મિત્રો આ જે વાયુનું છે તો તે કેવી રીતે વાયુની પરખ થાય? તો વારાફરતી સળગતી મીણબત્તી ઉપર લાવીએ ત્યારે આપણને પરખ થઈ શકે છે, બરાબર. હવે તે એના સિવાય એક બીજો બી એક પ્રવૃત્તિ આપેલી છે કે એક ચાઇના ડીશમાં 2 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ લીધેલું છે, તેને થોડા દિવસ થોડો ટાઈમ માટે સૂર્યપ્રકાશમાં મૂકવાની છે. તો શું કલરમાં કોઈ ચેન્જ થાય છે? તો જુઓ તો સૂર્યપ્રકાશમાં સફેદ સિલ્વર ક્લોરાઇડનું રૂપાંતર રાખોડી રંગના પદાર્થમાં થાય છે. તો આમ આ વિઘટન શેમાં થયું? સિલ્વર અને ક્લોરિન, બરાબર. તો એક જે સિલ્વર ક્લોરાઇડ છે તેનું સૂર્યપ્રકાશની હાજરીમાં સિલ્વર એટલે કે ચાંદી મળે છે અને આપણે ક્લોરિનમાં રૂપાંતર થાય છે. તો મિત્રો આ પણ એક વિઘટનની પ્રોસેસ જ છે. એટલે તમને વિઘટન પ્રક્રિયા લેશું અને તેના ઉદાહરણ આપો એમ પ્રશ્ન પૂછાઈ શકે છે. ત્યારબાદ જોઈએ સિલ્વર બ્રોમાઇડ. તો સિલ્વર બ્રોમાઇડ પણ એવી રીતે જ કામ કરે છે. તો એ સિલ્વર બ્રોમાઇડની સૂર્યપ્રકાશની હાજરીમાં આપણને સિલ્વર પ્લસ બ્રોમિન મળશે. તો આમ ઉપયુક્ત ઉપર જે દર્શાવેલી પ્રક્રિયાઓ છે શ્યામ અને શ્વેત એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં વપરાય છે. તો મિત્રો કયા પ્રકારની ઉર્જાને કારણે આ વિઘટન પ્રક્રિયાઓ થાય છે? તો મિત્રો જોયું આપણે એક ઉષ્મા પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે ઉર્જા જરૂરી છે. તો આમ વિઘટન પ્રક્રિયા માટે આપણે ઉર્જા બહારથી આપવી પડે છે, રાઈટ. જો બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીં બને છે કે વિઘટન પ્રક્રિયા માટે શું જરૂરી છે, શા માટે વિઘટન પ્રક્રિયા થઈ શકે છે? તો શું જોઈએ? એક તો ઉષ્મા જોઈએ, પ્રકાશ જોઈએ અથવા વિદ્યુત સ્વરૂપે ઉર્જા જોઈએ છે. ટૂંકમાં આપણે ઉર્જા જોઈએ છે. તો આમ અહીં ઉષ્મા શોષાય છે તેવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયાઓ કહે છે. તો જે પ્રક્રિયાઓમાં ઉષ્મા શોષાતી હોય તે પ્રક્રિયાઓને ઉષ્મા શોષક પ્રક્રિયાઓ કહે છે. તો આમ મિત્રો અહીં ગયા વિડીયોમાં આપણે ઉષ્મા ક્ષેપક જોઈ, તો અહીં આપણે મળશે ઉષ્મા શોષક પ્રક્રિયા. તો મિત્રો આ પ્રશ્ન પણ બની શકે કે ઉષ્મા શોષક પ્રક્રિયાની વ્યાખ્યા આપો. તો મિત્રો અહીં